नमस्कार, हूँ स्वस्तिक कुमार। तमे निहाळी रह्या छो विजयनगर पब्लिक न्यूज। आओ आजे दर्शन करिए अनोखा मंदिर नी के विद्या जगत नो तात अने खेडूत नो अतुट श्रद्धा धरावे छे। साबरकांठा जिल्लाना विजयनगर तालुकाना राजपुर गामे आवेलू धरती माताना मंदिर, आ मंदिर अति पौराणिक मानवामां आवे छे। तो आओ आजे आपणे दर्शन करिए अने मंदिरनी सुंदर कहानी सांभळीए। Thank you.
चंदन जनमानस गाता। આપણે અહીંયા એક મંદિરનો અનોખા દર્શન કર્યા જે પૌરાણિક મંદિર તરીકે માન્યતા છે અને અહીંયા અત્યારે આપણે આ મંદિરના જે પૂજારી છે એ મહારાજ આપણી સમક્ષ બેઠા છે તો હું એમનો પ્રયાસ કરી કે આ પૌરાણિક મંદિરની થોડીક વિસ્તૃત માહિતી આપે હું બને ત્યાં સુધી હું એમના પાસે માહિતી લેવાનો પ્રયાસ કરીશ સૌથી પહેલા તો સાહેબ તમારું નામ શું ખરાડી ધનજીભાઈ અહીંયા જે પૂજારી છે એ ધનજીભાઈ જે આશરે 2 વર્ષથી સેવા ભજવે છે અહીંયા ત્રીજા મહિના તો આ મંદિર વિશે તમે થોડી માહિતી આપશો છો આ મંદિર તો ભાઈ ખૂબ જ પુરાણી છે પુરાણી છે આ મંદિર નળિયાવાળું હતું એ નળિયા વખીરી અને પાછું પતરાવાળું કીધું પતરાવાળું કરતા પછી હરીશ સાહેબે આ મંદિરનું ઉદ્ઘાટન કરી અને આ મંદિર બનાવેલું છે બરાબર બરાબર અહીંયા પૌરાણિક કહેવામાં આવે છે કે જે મહારાણા પ્રતાપ વિશે થોડી માહિતી આપશો એ ઉદયપુરના રાજા અને ઈડરના રાજાએ હારાજીતમાં આ મંદિરને ઉદ્ઘાટન કર્યું હતું એવું કહેવામાં આવે છે બરાબર બરાબર એટલે એ પથ્થરનું સંતર હતું આ પથ્થરનું સંતર ઉપર લાકડા અને ગોઠવી અને તેને બીસી નળિયા ચડાવેલા હતા એ બીસી નળિયા ધીરે ધીરે લોકોનો વિકાસ થવાથી આ નળિયા કાઢી નાખ્યા અને કાઢી નાખી અને પત્ર ચોડ્યા હતા એ પત્રથી પણ ખાસો વર્ષો રહ્યું અને પછી એ મંદિરનું ઉદઘાટન કર્યું છે એ હાલ ઘડી મોટું મંદિર બની ગયેલું છે અત્યારે અમે પૂજારી જોડે વાતચીત કરતા જણાવવામાં આવેલ છે કે અહીંયા જે પૌરાણિક મંદિર અને જે ઐતિહાસિક મંદિર છે જે વર્ષો પહેલા અહીંયા એક નળિયાળું મંદિર હતું પરંતુ સમય સમય જતા તેનું રિનોવેશન કરી અત્યારે એક પાયું પાકું મંદિર બનાવવામાં આવ્યું છે એવી જાણકારી અમને પ્રાપ્ત થયેલી છે અમારી સાથે અહીંયા એક ભક્તજન છે જે ધરતી માતાના મંદિરના દર્શનાર્થી આવેલા છે તો એના વિશે અમે જાણકારી મળશે સર તમારું પહેલા તમારું નામ જણાવશો મારું નામ ખરાડી રાજુભાઈ સોમાજી મોપો વણધોલ છું અને વિજયનગર આજે રાજુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે જે પોતે જે દેશભક્ત છે અને પોતે દેશભક્તની સેવા કરી અને પોતાના વતનમાં આવ્યા છે અત્યારે વતનમાં આવ્યા પછી અહીંયા મંદિરે પણ એ દર્શન કરવા માટે ઘણા વખત આવતા હોય છે એવી વાતચીત કરતા મેં જણાવ્યું કે સાહેબ આ મંદિર વિશે થોડી તમને જણાવશો કે એની માન્યતા અને શ્રદ્ધા વિશે માન્યતા એવું છે કે આપણે માનીએ તો માન્યતા છે ન માને તો કઈ નથી બરાબર અમે તો આજથી લગભગ 45 વર્ષ મારી ઉંમર થઈ ગઈ છે બરાબર હું માતાજીને માનું છું અને માનતો હોઉં બરાબર હું આર્મીમાં હતો આર્મીમાં મેં 24 વર્ષ નોકરી કરી ત્યારે ક્યાંય તકલીફ પડી નથી માતાજીને નામ લઈ નહીં નીકળી જતો અને પાછો આવતો માતાજીને દર્શન કરવા આપતો બરાબર એના દોરાન ક્યારે પણ ક્યાંય તકલીફ નથી પડી એટલું ધ્યાન રાખવાનું જય માતાજી ધરતી માતાનું નામ લઈ લીધું એટલે આપણે કામ ગમે એવું કામ આપણું સંપૂર્ણ થાય એ તમારી માતાજીની કૃપા છે અહીં બહુ બહુ ધન્યવાદ આપકા થેન્ક યુ ધરતી માતાના મંદિરના પાછળના ભાગમાં ડુંગરોની વચ્ચે જે ગુફા તમે જોઈ રહ્યા છો એ ગુફાનું રહસ્ય લોકોના મુખે સાંભળવા મળ્યું છે કે અહીંયા વર્ષો પહેલાં ખેડૂતો વાવેતર કરતા હતા અને એ વાવેતરનું નુકસાન જંગલમાંથી પાડો આવી અને નુકસાન કરતું હતું ખેડૂતોએ અહીંયા એક રખેવાળ પણ મૂકવામાં આવ્યો એ રખેવાળ દરરોજ તે ખેતીનું રખેવાળ કરતો હતો અને રાત્રિ દરમિયાન તે પાડો જ્યારે આવે તેને જંગલ તરફ છોડી આવતો હતો એક દિવસ રખેવાળના મનમાં વિચાર આવ્યો કે આ પાડો દરરોજ આવે છે તો આનું કંઈક કરવું પડશે ત્યારે તે રખેવાળના મનમાં વિચાર આવ્યો કે આજે હું આ પાડાની સાથે જ આ જંગલ તરફ ચાલુ જઈશ પાડો રાત્રિ દરમિયાન જ્યારે આવે છે ત્યારે તેનું પૂંછડું પકડી અને તે જંગલ તરફ ચાલુ જાય છે જે અત્યારે તમે ગુફા જોઈ રહ્યા છો એ ગુફાની અંદર તે પ્રવેશે છે 12 દિવસ બાદ
ત્યારે જે રખેવાળ પોતાની ઘરે જાય છે અને ઘરને જતાં જ તે પોતાનું પંચાંગ એક કોઠી પર મૂકે છે અને એ કોઠી પર પોતાની પત્નીની નજર પડે છે ત્યારે એક સુવર્ણ ત્યાં જોવા મળે છે. એ સુવર્ણ વિશે પોતાના પતિદેવને પૂછવામાં આવે છે કે આ સુવર્ણ ક્યાંથી આવ્યું. ત્યારે તે જણાવે છે કે હું પાડાની સાથે જ ગુફાના અંદર પ્રવેશી ગયો હતો અને ત્યાં દેવી દેવતાઓ હતા, ત્યાં તળાવ હતું, ત્યાં હિંચકો હતો અને ત્યાંથી મને આ લાકડાના કોલસા આપવામાં આવ્યા હતા અને હું જ્યારે ગુફામાંથી બહાર આવ્યો ત્યારે મને નજર પડી કે આ તો એક લાકડાના કોલસા છે, મારે કાંઈ કામ ના આવે, આમ કરી મેં નાખી દીધા હતા. પરંતુ એક કોલસો અંદર ભરાઈ જતાં આ ઘરે આવેલો છે અને એ અત્યારે સુવર્ણ બની ગયો છે. આટલી વાત લોકોના મુખે સાંભળવા મળી છે. આ જે તમે જોઈ રહ્યા છો એ ગુફા.